હેલો ફ્રેન્ડ્સ, જય હિન્દ જય ભારત સાથે સ્ટડી એજ્યુકેશન વિથ જીકે ચેનલમાં આપનું સ્વાગત છે. આજનો વિડીયો આવનારી તમામ પરીક્ષામાં ઉપયોગી થાય તેવા ગુજરાતી વ્યાકરણના ટોપિક પર બનાવવામાં આવ્યો છે, જેમાં સમાસ, અલંકાર, સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, રૂઢિપ્રયોગ, સંધિ છોડો, સંધિ જોડો વગેરે જેવા ટોપિકને આવરી લેવામાં આવ્યા છે. તો વધારે ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડિયો જોઈએ. પહેલો પ્રશ્ન, નીચેનામાંથી કયું ઉદાહરણ વ્યાજસ્તુતિ અલંકાર છે? ઓપ્શન એ, શું તમારી બહાદુરી ઉંદર જોઈને નાઠા? બી, ગાંધીજી એટલે ગાંધીજી. સી, તપેલી તપેલી છે. ડી, તે આવ્યા પણ બોલ્યા નહીં. તો મિત્રો, જવાબ શું આવશે? વ્યાજસ્તુતિ અલંકાર પૂછ્યો છે. યસ, ઓપ્શન એ, શું તમારી બહાદુરી ઉંદર જોઈને નાઠા. ત્યાર પછી, મામાનું ઘર કેટલે દીવો બળે એટલે કહેવતનો અર્થ. ઓપ્શન એ, વખત આવે ખરેખર શું તેની ખબર પડી જવી. બી, મામાના ઘેર મોજ મસ્તી. સી, આંખોની સામે હોવું. અને ડી, ખૂબ જ નજીક હોવું. તો મામાનું ઘર કેટલે દીવો બળે એટલે કહેવતનો અર્થ શું થાય મિત્રો? યસ, ઓપ્શન એ, વખત આવે ખરેખર શું છે તેની ખબર પડી જવી. ત્યારબાદ, નીચેનામાંથી કઈ કહેવત નથી. એ, વાળ ચીભડા ગળે. બી, જીવ હેઠો બેઠો. સી, અધૂરો ઘોડો છલકાય. અને ડી, ઉતાવળે આંબા ન પાકે. તો મિત્રો, શું જવાબ આવશે? યસ, ઓપ્શન બી, જીવ હેઠો બેઠો. ત્યાર પછી, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. કોઈની પણ મદદ ન લેનાર. એ, પરાવલંબી. બી, અવલંબી. સી, સ્વાવલંબી. કે ડી, મદદગાર. તો મિત્રો, જવાબ શું આવશે? યસ, ઓપ્શન સી, પરાવલંબી. ત્યારબાદ, અંતઃપુર શબ્દનો સમાનાર્થી આપો. એ, રણવાસ. બી, દિલનગર. સી, અંતરનો પ્રવાહ. કે ડી, મનપુર. તો જવાબ શું આવશે? અંતઃપુરનો સમાનાર્થી. યસ, ઓપ્શન એ, રણવાસ. ત્યાર પછી, કલ્પવૃક્ષ જો કેરી ખાય તેનો ચોર પેદા ન થાય, રેખાંકિત પદનો સમાસ ઓળખાવો. તો મિત્રો, અહીંયા આપણે રેખાંકિત પદનો સમાસ ઓળખાવાનો છે. અને રેખાંકિત પદ કયું છે? કલ્પવૃક્ષ. તો ઓપ્શન જોઈએ. ઓપ્શન એ, ઉપપદ. ઓપ્શન બી, મધ્યમ પદ લોપી સમાસ. સી, બહુવ્રીહી સમાસ. કે ડી, તત્પુરુષ સમાસ. તો સૌથી પહેલાં આપણે શું કરીએ તો કે જે રેખાંકિત પદ છે તેનો વિગ્રહ કરીએ, એટલે કે કલ્પવૃક્ષનો. તો કલ્પવૃક્ષનો વિગ્રહ શું થાય? તો કે કલ્પના અથવા તો ઈચ્છા પ્રમાણે ફળ આપનારું વૃક્ષ. તો હવે આ કયો સમાસ થશે? તો કે મધ્યમ પદ લોપી સમાસ થશે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી. ત્યારબાદ, નીચેનામાંથી કર્તરી વાક્ય રચના શોધો. એ, મહારાજે તરત ભાણું તૈયાર કરાવ્યું. બી, મહારાજે તરત ભાણું તૈયાર કરાવતા હતા. સી, મહારાજે તરત ભાણું તૈયાર કરવું. ડી, મહારાજે તરત ભાણું તૈયાર કરતા હતા. તો મિત્રો, જવાબ શું આવશે? યસ, ઓપ્શન એ, મહારાજે તરત ભાણું તૈયાર કરાવ્યું. ત્યાર પછી, સબરસનો સમાનાર્થી શબ્દ આપો. એ, મધુરસ. બી, સ્વાદિષ્ટ. સી, લવણ. કે ડી, બધારસ. તો સબરસનો સમાનાર્થી શું થાય મિત્રો? યસ, ઓપ્શન સી, લવણ. ત્યારબાદ, સંધિ છોડો અભ્યાસ. એ, અભ્ય વત્તા અસ. બી, અભિ વત્તા આસ. સી, અભ્ય વત્તા આસ. કે ડી, અભિ વત્તા આસ. તો મિત્રો, જવાબ શું આવશે? યસ, ઓપ્શન ડી, અભિ વત્તા આસ, એટલે કે અભ્યાસ. ત્યાર પછી, વનિતા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. એ, નારી. બી, ચારુ. સી, તેજી. કે ડી, નાજુક. તો વનિતાનો સમાનાર્થી શબ્દ શું થાય મિત્રો? યસ, ઓપ્શન એ, નારી.
ત્યારબાદ સચિને વિદાય લીધી વાક્યનું કર્મણી વાક્ય બનાવો. એ સચિન વિદાય લેશે. બી સચિન વિદાય લે છે. સી સચિનથી વિદાય લેવાશે નહીં. અને ઓપ્શન ડી સચિનથી વિદાય લેવાય. તો મિત્રો જવાબ શું આવશે? યસ, ઓપ્શન ડી સચિનથી વિદાય લેવાય. નેક્સ્ટ, નીચે આપેલ કહેવતનો અર્થ શોધો. ભેંસ ભાગોળે ને છાસ છાગોળે. એ ઘરમાં સવારે છાસ વલોવી. બી ઘર વલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી. સી કપોળ કલ્પનામાં રાચવું. કે ડી ભેંસ ખેતરે જાય ત્યારે છાસ છાગોળવી. તો મિત્રો જવાબ શું આવશે? યસ, ઓપ્શન સી કપોળ કલ્પનામાં રાચવું. ત્યાર પછી મધુ હાલરડું ગાય છે વાક્યનું પ્રેરક વાક્ય દર્શાવો. એ મધુ હાલરડું ગવડાવે છે. બી મધુ હાલરડું ગાતી હતી. સી મધુથી હાલરડું ગવાતું નથી. કે ડી મધુએ હાલરડું ગાયું. તો મિત્રો જવાબ શું આવશે? અહીંયા આપને પ્રેરક વાક્ય પૂછ્યું છે, તો જવાબ આવશે ઓપ્શન એ, મધુ હાલરડું ગવડાવે છે. ત્યારબાદ નીચેના વાક્યમાંથી લીટી દોરેલી શબ્દનો સમાસ ઓળખાવો. શાકભાજીનું યોગ્ય પ્રમાણમાં ખાવું તે આરોગ્ય માટે ફાયદાકારક છે. એ સમુચ્ય દ્વંદ્વ સમાસ. બી વૈકલ્પિક દ્વંદ્વ સમાસ. સી ઇતરેતર દ્વંદ્વ સમાસ. કે ડી તત્પુરુષ સમાસ. તો મિત્રો કયો સમાસ આવશે? યસ, ઓપ્શન એ સમુચ્ય દ્વંદ્વ સમાસ. ત્યાર પછી નીચે આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. પરગલ. એ પરગજુ. બી ઉદાર. સી હિંમતવાન. કે ડી ઘૃણાસ્પદ. તો મિત્રો શું જવાબ આવશે? યસ, ઓપ્શન બી ઉદાર. ત્યારબાદ પરવારી જવું રૂઢિપ્રયોગ કયો અર્થ સૂચવે છે? એ કામમાં છુટકારો મેળવવો. બી બધા કામ પૂરા કરવા. સી કામ પૂરું કરવા ઉતાવળ કરવી. ડી બધા જ કામ પૂરા કરી નવરા થવું. તો મિત્રો જવાબ શું આવશે? પરવારી જવું રૂઢિપ્રયોગનો અર્થ તો કે બધા જ કામ પૂરા કરી નવરા થવું. એટલે જવાબ આવશે ઓપ્શન ડી. ત્યાર પછી હળવે 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 હરજી મારે મંદિર આવો રે માં કયો અલંકાર છે? એ રૂપક અલંકાર. બી અંત્યાનુપ્રાસ અલંકાર. સી વર્ણાનુપ્રાસ અલંકાર. કે ડી પ્રાસ સાંકળી. તો મિત્રો આમાં જોઈએ હળવે 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 હરજી, તો બધામાં પહેલો અક્ષર કયો છે બધા શબ્દોમાં? તો કે હ છે. તો આ કયો અલંકાર થાય? તો કે વર્ણાનુપ્રાસ અલંકાર થાય. તો આપણો જવાબ થશે ઓપ્શન સી. ત્યાર પછી તળપદા શબ્દો અને તેના શિષ્ટ વિકલ્પોમાંથી કયો વિકલ્પ બરાબર નથી? એ ગળઢેરા, તો ઝૂંપડા. બી હડકે ઠઠ એટલે કે ભરચક. સી ફાટ એટલે કે પોટલું. અને ડી બકાલું, તો શાકભાજી. તો આમાંથી કયો ઓપ્શન એવો છે કે જે બરાબર નથી? તો જવાબ થશે ઓપ્શન એ. ત્યારબાદ કાન તળે કાઢી નાખવું રૂઢિપ્રયોગનો અર્થ. એ ઠપકો આપવો. બી કાન વડે ધ્યાનથી સાંભળવું. સી કાન બહેરા થઈ જવું. કે ડી કોઈ વાત પર લક્ષ ન આપવું. તો મિત્રો જવાબ શું આવશે? કાન તળે કાઢી નાખવું એટલે કોઈ વાત પર લક્ષ ન આપવું, એટલે કે ધ્યાન ન આપવું. તો જવાબ થશે ઓપ્શન ડી. ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધો. ચંદ્રવંશી કુરુકુળમાં જન્મેલા અર્જુનના પૌત્ર. એ અભિમન્યુ. બી ખટોત્કચ. સી યદુપતિ. કે ડી પરીક્ષિત. તો જવાબ શું આવશે મિત્રો? યસ, ઓપ્શન ડી. નેક્સ્ટ, નીચે આપેલ વાક્યમાંથી નિપાત શોધી લખો. ભૂલચૂક માફ કરશો જી. એ માફ. બી કરશો. સી ભૂલચૂક. ડી જી. તો જવાબ શું આવશે મિત્રો? યસ, ઓપ્શન ડી જી. ત્યાર પછી
આપેલ શબ્દની સંધિ છૂટી પાડો, હેત્વાભાસ. તો મિત્રો જવાબ શું આવશે? યસ, ઓપ્શન એ, હેતુ વત્તા આભાસ. ત્યારબાદ નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો. એ બીવું, બીક. બી સડવું, સડો. સી શોભવું, શોભા. ડી વળગવું, તો વાળગેલું. તો જવાબ શું થશે મિત્રો? યસ, ઓપ્શન ડી, વળગવું, તો વાળગેલું. ત્યાર પછી થાપોટ તળપદો શબ્દ છે જેનો અર્થ શોધો. એ ટપલી, બી નથણી, સી થરથરાટ, ડી નઠારું. તો જવાબ શું થશે મિત્રો? યસ, ઓપ્શન એ, ટપલી. ત્યારબાદ નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો. એ હિંસા, તો હિંસક. બી તંત્ર, તો તાંત્રિક. સી પૈસા, તો પૈસાદાર. ડી લેખક, તો લેખિકા. તો જવાબ શું થશે મિત્રો? યસ, ઓપ્શન ડી, લેખક, તો લેખિકા. ત્યાર પછી યામિની શબ્દ સમાનાર્થી શબ્દ, એટલે કે યામિની શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. એ યમની બહેન. બી વીજળી. સી સમીક્ષા, કે ડી રાત્રિ. તો યામિની એટલે શું થાય મિત્રો? યસ, ઓપ્શન ડી, રાત્રિ થાય. ત્યાર પછી નીચે આપેલ પંક્તિનો સાચો અલંકાર ઓળખાવો. ઘડિયાળના કાંટા પર હાફિયા કરે સમય. એ દ્રષ્ટાંત. બી ઉપમા. સી સ્લેશ, કે ડી સજીવારોપણ. તો અહીંયા ઘડિયાળના કાંટા શું કીધા છે? હાફિયા કરે. તો જવાબ થશે ઓપ્શન ડી, સજીવારોપણ. ત્યારબાદ નીચે આપેલ શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ વિકલ્પમાંથી પસંદ કરો. શાશ્વત. ઓપ્શન એ ક્ષણિક. બી કાયમી. સી સથાવર, કે ડી હંમેશ માટે. તો શાશ્વતનો સમાનાર્થી શું થાય? તો કે હંમેશ માટે. તો વિરુદ્ધાર્થી શું થાય? તો કે ક્ષણિક, ક્ષણ માટે જ. એટલે જવાબ થશે ઓપ્શન એ. ત્યાર પછી ઉત્તરોત્તર શબ્દની સંધિ નીચેનામાંથી કઈ સાચી છે? તો કઈ સાચી છે મિત્રો? યસ, ઓપ્શન એ, ઉત્તર વત્તા ઉત્તર. ત્યારબાદ નીચે આપેલ વાક્યમાંથી નિપાત શોધીને લખો. લોકોની શંકા જરાય નિષ્કારણ તો નહોતી. હા, એ શંકા. બી જરાય. સી નહોતી, કે ડી તો. તો જવાબ શું થશે મિત્રો? યસ, ઓપ્શન ડી, તો. હેલો ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને હા ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.